लीलिया मोटा खाते थी पसार थता रेलवे ट्रेक मां C-38 नंबर नो फाटक मध अंश बंद राखवामां आवे छे अने तेना अनुसंधाने स्थानिक रहीशो अने खास करीने आ विस्तारमां वाड़ी खेतर धरावता खेडूतोमां रोष जोवा मळी रह्यो छे। 15 થી 20 જેટલા ખેડૂતો એકત્રિત થાય ત્યારે જ ફટક ખોલવામાં આવે છે તેના અનુસંધાને ઝડપથી કાર્યવાહી કરી આ બાબતે ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઊભી થઈ છે। લીલિયા મોટામાં રેલવે તંત્રની અવળાઈ અને મનમાનીના કારણે સમગ્ર ઉગમણી સીમમાં ખેડૂતો હેરાન થઈ રહ્યા છે। લીલિયા ગામે રેલવે સ્ટેશનથી આગળ C-38 નંબરનું ક્રોસિંગ ફાટક આવેલ છે। આ ફાટક પર ગાર્ડ પણ રાખવામાં આવેલ છે। સામાન્ય રીતે રેલવે ટ્રેક પર જ્યારે ટ્રેન આવવાની હોય તે સમય પહેલા 5-10 મિનિટ ફાટક બંધ થાય તે વાત બરાબર છે, પરંતુ અહીં C-38 નંબરનું ફાટક ટ્રેન આવતી હોય કે ન આવતી હોય તેને સતત બંધ રાખવામાં આવે છે। આ ફાટકની બંને બાજુ 400 એકર જેટલી લીલિયા પીપળવાની સીમ છે, વાડીઓ છે, અને આ ફાટક પીપળવા અંટાળિયાના રસ્તા પર હોય રાહદારીઓની પણ અવરજવર રહે છે। આવા સંજોગોમાં આ ફાટક ખોલવા માટે સ્ટેશન માસ્ટરને ફોન કરવામાં આવે તો તેને દિવસમાં 4-5 જ વખત ખુલ્લું રાખવાનું અને ક્યારેક તો કલાકોના કલાકો સુધી ખેડૂતોએ રાહ જોવી પડે છે। જ્યારે 20-25 ખેડૂતો ભેગા થાય ત્યાર પછી જ આ ફાટક ખોલી આપવામાં આવે છે। આ પ્રકારની મનમાની સામે ખેડૂતો આંદોલન કરવાના મૂડમાં છે। લીલિયા મોટા ગામે રેલવે તંત્ર દ્વારા ખેડૂતોને વારંવાર મુશ્કેલીઓ ઊભી થાય એવા ધંધડા વગરના આયોજનો કરવામાં આવી રહ્યા છે। તાજેતરમાં ખેડૂતોની મારી પાસે પણ રજૂઆત હતી લેખિત, રેલવે સ્ટેશને પણ ખેડૂતો ગયા હતા। લીલિયા રેલવે સ્ટેશનથી આગળ C-38 નંબરનું ફાટક છે, આ ફાટક ઉપર એણે વોચમેન પણ મૂકેલો છે, ગાર્ડ છે, જે ફાટકને ટ્રેન આવે ત્યારે બંધ કરે, ચાલુ ખોલે એ બરાબર છે, ટ્રેનના સમય પહેલાં 5-10 મિનિટ બંધ કરે, પણ આ ફાટકને સતત બંધ રાખવામાં આવે છે, જેને કારણે એ ફાટક ઉપર પીપળવા અંટાળિયા તરફનો સીમતળનો રસ્તો હોય, ગામ રસ્તો હોય, અને એને કારણે ખેડૂતોને સીમમાં જવા આવવા માટે એ ફાટક ટ્રેન બંધ ન હોય છતાં પણ એ ફાટક બંધ રાખવામાં આવે છે। અને જ્યારે 20-25થી વધારે ખેડૂતો ભેગા થાય ત્યારે રિક્વેસ્ટ કરે ગાર્ડને, ગાર્ડ સ્ટેશન માસ્તરને ફોન કરે અને પછી સ્ટેશન માસ્તર જ્યારે સૂચના આપે ત્યારે આ ફાટક ખોલવામાં આવે છે। એટલે આ એક કંઈક નવા પ્રકારની આયોજન થયું હોય અને એને કારણે ખેડૂતો એટલા બધા મુશ્કેલીઓ ભોગવે છે। સીમમાં તો અવારનવાર જવા આવવાનું થતું જ હોય, સીમમાં રાતના પાણી આવે તો જતા હોય, લાઇટ આવે ત્યારે જતા હોય, ખેતરમાં બધા મોસમના કામ હાલતા હોય, વાવેતર ચાલતા હોય, એટલે ખેડૂતોની અવરજવર સતત ચાલતી જ હોય છે, પણ આ ફાટક કલાકોના કલાકો સુધી બંધ રાખવામાં આવે છે। એટલે આ મુશ્કેલીની રજૂઆત રેલવે તંત્રને પણ અમે કરી છે, માનની નારાયણભાઈને પણ કરી છે, રેલવે વિભાગને પણ, ભાવનગરને એના ડિવિઝનમાં પણ આ રજૂઆત ખેડૂતોએ મોકલી છે, ત્યારે મારી પાસે પણ આ રજૂઆત આવી હતી, મેં પણ એમને પત્ર લખ્યો છે। એટલે આ એક પ્રકારની વિચિત્ર પ્રકારનું આ રેલવે તંત્ર દ્વારા કંઈક આયોજન થયું એવું લાગી રહ્યું છે।